ग्रहराज्यं प्रयच्छन्ति गृहराज्यं हरन्ति च ग्रहेषु व्यापितं सर्वं त्रैलोक्यं सचराचरं। ग्रहराज्यं प्रयच्छन्ति, ग्रह आपणने राज्य प्रदान करे छे, अने ग्रहराज्यं हरन्ति च, ग्रहो आपणा राज्यनु हरण पण करी शके छे। ग्रहेषु व्यापितं सर्वं, बधा ज जीव मनुष्य जे कोई पण आ पृथ्वी पर निर्वहन करे छे के आ विश्वनी संपूर्ण दृष्टि ऊपर पंच तत्वों ऊपर असर करे छे ते ग्रहो छे, अने ते आपणा जीवन पर अणु अणु एटले नानामां नाना भाग पर पण असर करे छे। त्रैलोक्यं सचरा ए बधी जग्याए वसे छे एवा ग्रहोने आपणे वंदन करीए। मित्रो, 2020 નવું વર્ષ બધાના માટે શુભદાયી રહે તેવી ગુરુ મહારાજ દત્ત ભગવાનને હું પ્રાર્થના કરું છું। ખબર છે .com પરથી આચાર્ય ભાવિનભાઈ પંડ્યા, આજે હું તમને વિશેષ વાત કહી સમજાવું છું કે આપણા જીવનમાં 12 રાશિઓનું જે મહત્વ છે, બધાના જીવનમાં અનેક અનેક સફળતાઓ પ્રાપ્ત થાય છે, અનેક અનેક જીવનોમાં મુશ્કેલીઓ આવતી હોય છે, એ બધી મુશ્કેલીઓનો સામનો કરવા માટે આપણી પાસે એક જ સ્તંભ છે, એક જ રસ્તો છે, તે છે ભગવાનના ચરણ। એકવાર ભગવાનના ચરણમાં આપણે પ્રસ્થાપિત થઈ જઈએ છે પછી આપણને બીજું કશું સૂઝ પડતી નથી। તો આજે આપણી રાશિઓ આપણને કયા કયા સ્થાનો ઉપર લઈ જઈ શકે છે, કયા કયા કર્મો ઉપર લઈ જઈ શકે છે, કે આપણી રાશિ આપણને કયા કયા ભોગ આપી શકે છે, આપણી મનોદ્રષ્ટિ કયા સ્થાન ઉપર લઈ જઈ શકે છે, ને આપણા કર્મને કઈ રીતના પ્રભાવિત કરી શકે છે, તેના નાના નાના ઉપાયો આપણા હિન્દુ ધર્મમાં પ્રદાન કરેલા છે। તેની નાની મોટી ગણતરી કરીને જે જ્ઞાન ઈશ્વરે પ્રદાન કરેલું છે તે હું આપણા મિત્રો સાથે શેર કરવા માગું છું। ધનરાશિના જાતકો માટે 2020 ઉત્તમ વર્ષ સાબિત થાય છે। 2020 વર્ષ તમારું આરોગ્ય સારું રહેશે, તમારામાં પ્રેમ જીવન માટે સારું રહેશે, તમે તમારા પ્રેમી સાથે નિકટતા અનુભવશો, તમારા ભાગીદારીઓ તમારી લાગણીઓને સમજી શકે છે, તમે આ વખતે સકારાત્મક પ્રતિસાદની અપેક્ષા રાખી શકો છો, તમે જે ક્ષેત્રમાં ચરણ મૂકશો તે ક્ષેત્ર તમારા ઉપર ઉત્તમ ફળ પ્રદાન કરનારું હશે। તમારા સાથી જીવન સાથીની સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવાની જરૂર છે, તેમાં બાળકોની જરૂર હોય તો તેમની પણ ઈચ્છા તમે પૂરી કરી શકશો, તેમના વિદેશના યોગ પણ ઉત્તમ બની શકે છે। તમે જે સંકલ્પ લીધા છે તે આ વર્ષમાં સંપૂર્ણપણે પરિપૂર્ણ કરી શકો છો, વિદેશી સ્ત્રોતમાંથી પણ તમને ફાયદો થવાના યોગ બતાવે છે, તમે સારા એક પ્રદર્શનકારી બની શકો છો અને તમારી પ્રશંસા આ વર્ષમાં ઘણી વધવાની છે અને તમારે આ જીવનમાં ખુશખુશાલી લાવે તેવું વર્ષ છે। ધનરાશિના જાતકો માટે શિવજીની પૂજા મહત્વની છે, ખાસ કરીને તેમને શિવનું યજન કરવું, શિવની પૂજા કરવાથી બને તો પ્રદોષના દિવસે ઉપવાસ કરવો અને ઉપવાસ કરીને પછી બ્રહ્મભોજન કરાવવું અને પછી જ જાતે જમવું, ગુરુ મહારાજની ઉપાસના કરવી, દત્તબાવણીના પાઠ છે, પીળા વસ્ત્રનું દાન છે, આ બધું કરી તમે તમારા જીવનમાં ખૂબ સારું ઉત્તમ ફળ મેળવી શકો છો। 2020 વર્ષ બધાના માટે ઉત્તમ ફળ આપનારું બને અને ગુરુ મહારાજ બધાની ઉપર કૃપા કરે એવી મારી ભગવાન ગુરુ મહારાજના ચરણમાં નમ્ર વિનંતી છે, અને આ સાથે તમારા બધાનું વર્ષ ઉત્તમ પ્રગતિમય રહે, આપણે બધા ભેગા મળી વૈદિક ધર્મને આગળ વધારીએ એવા સૂચનથી હું ગુરુવરને પ્રણામ કરી દર્શક મિત્રોને વંદન કરું છું। ગુરુદેવ દત્તા।